સચિન કપલેટા ચેકપોસ્ટ પાસે સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાર અટકાવી ચાલક પાસેથી દસ લાખનું સો કિલો બસો સાહી છે કારનો ચાલક દીકરી અને પત્નીને મુંબઈથી લઈ સુરત કાર મળી તેર પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જે એમડી ડ્રગ્સ પકડાયું છે પોલીસને શંકા ન જાય તે માટે આરોપી કારમાં દીકરી અને પત્નીને સાથે લઈને આવ્યો હતો પોલીસે નશીલા પદાર્થોના સોદાગર એવા મોહમ્મદ સિદ્દીક ઉર્ફે રાજા અબ્દુલ્લા કાદર બોમ્બેવાલાની ધરપકડ કરી છે મોહમ્મદ સિદ્દીક મુંબઈથી રાજ નામના શખ્સ પાસેથી એમડી લાવ્યો હતો આરોપીની દીકરી પ્રેગ્નેન્ટ હોવાથી પોલીસે મા દીકરીને જવા દીધા હતા આરોપી મોહમ્મદ સિદ્દીક અગાઉ અઠવા પોલીસમાં મારામારી અને ઉમરા પોલીસમાં વાહન ચોરીમાં પકડાયો હતો સ્પાના સંચાલકો સ્પામાં આવતા ગ્રાહકોને લાંબો સમય સેક્સ મારી શકે તે માટે સેક્સ પાવર માટેની દવાની આડમાં આ એમડી ડ્રગ આપતા હોવાની વાત સામે આવી છે આરોપી મોહમ્મદ સિદ્દીકની દીકરીની સાસુને કિડનીની બીમારી હોવાથી ખબર અંતર લેવા સોળ તારીખે આરોપી મિત્ર મોહમ્મદ અલ્તાફની કાર લઈ પત્ની સાથે મુંબઈ ગયો હતો આરોપી એમડી લઈ મુંબઈથી દીકરી અને પત્ની સાથે કારમાં નીકળ્યો હતો સૌથી ચોંકાવનારી હકીકત એવી આવી છે કે આરોપી મોહમ્મદ સિદ્દીક મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના સ્પામાં સપ્લાય કરતો હતો સ્પામાં સપ્લાય કરવા માટે એક સ્પાનો સંચાલક પણ સામેલ હોવાની શંકા છે અને તે પોસ્ટ વિસ્તારમાં સ્પામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હોય પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે

સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવે છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ કેમ્પેન આ કેમ્પેન અંતર્ગત પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ કમિશનર સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ખાસ ટાર્ગેટ આપવામાં આવેલો હતો કે સુરત શહેરમાંથી ડ્રગ્સ સંપૂર્ણપણે નાબૂદ થાય એ અભિયાન ચલાવવામાં આવે છે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટમાં હતી એ દરમિયાન પીએસઆઈ મહિડા અને એમની ટીમને એક અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલી કે રાંદેરની અંદર રહેતો રામનગરમાં રહેતો મોહમ્મદ સિદ્દીક ઉર્ફે રાજા બોમ્બેવાલા આ બોમ્બે ગયેલ છે અને ત્યાંથી પોતાની એસેન્ટ હુંડા એસેન્ટ કારમાં એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ એનું વેચાણ કરે છે આવી ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળતા તાત્કાલિક સરકારી પંચોને બોલાવવામાં આવેલ અને એની વોચ કપલેટા ચેક પોસ્ટ પર ગોઠવવામાં આવેલી હતી સુરત રાતના સમયે આ કાર આવતા એને તાત્કાલિક કોડન કરી ઝડપી કરવામાં આવેલ અને ઝડપી કરતા એના પજેશનમાંથી મોહમ્મદ સિદ્દીકના પજેશનમાંથી સો ગ્રામ અને છવ્વીસ મિલીગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ હતો જેની બજારની અંદર કિંમત આશરે દસ લાખ ઉપર થાય છે એની સાથે એની પત્ની અને એની છોકરી એ બંને પણ હતા આ જે શખ્સ છે એ પોતાની લેડીઝની આડમાં એટલે એની છોકરી પ્રેગ્નન્ટ હતી અને એને દસ બાર દિવસ પછી એની પ્રેગનન્સીની ડેટ આવતી હોય આવી પરિસ્થિતિની અંદર એ જ્યારે બોમ્બે એના એના સાસુની ખબર કાઢવા જાય છે આ મોકાનો લાભ લઈ અને રસ્તામાં કોઈ પોલીસ એને પકડશે નહીં આ હેતુથી પોતાના કબજામાં પોતાના ખીચાની અંદર સો ગ્રામ જેટલું મેફેડ્રોન લાવે છે અને પોલીસના હાથે પકડાઈ જાય છે બીરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા